तो स्टार्ट करिए स्वाध्याय नो बाद में दाखिल जिन्हें त्रण भाग में वेचे उसे એટલે કે એક એક એમસીક્યુ પણ કહેવાય અને કદાચ કમ્બાઈન કરી પણ શકાય તો સૌથી પહેલા તમને એફ આપ્યું છે તો લેન્સ નો પાવર શોધો તો દરેક વસ્તુ નું વારાફરતી વારા લેન્સ નો પાવર જો લેન્સ નો પાવર આપણને શોધવાનો કે તો પાવર નું સૂત્ર શું બની ગયેલા કે પાવર p is equal to 1 upon f બરોબર છે માટે p as it is f ની જગ્યાએ તમને આપ્યું 0.5 કેલ્સિટિકર ના કોઈલે બે ડાયોપ્ટર ડાયોપ્ટર શબ્દ એટલા માટે કે પાવર નો એકમ ડાયોપ્ટર થાય પહેલું કામ પતી ગયું પહેલો જવાબ જ્યારે નંબર 2 છે ને કે બહિર્ગોળ લેન્સ ની ગોળીય સપાટી ની ત્રિજ્યા હોય એટલે એક ના R1 કહેવાય બીજા ના R2 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર કે મે માઈનસ કર્યું કારણ કે જો તમે એક પ્લસ લો તો એના સિવાયની કેવી લેવી પડે માઈનસ તેની કેન્દ્ર લંબાઈ એટલે f 12 સેન્ટીમીટર તો વક્રી ભવનાંક શોધો લેન્થ શબ્દ અહીંયા કેન્દ્ર લંબાઈની વાત કરી વક્રી ભવનાંક તો બધાને સાત કરજો સૂત્ર 1 upon f is equal to n2 minus n1 upon n1 કૌંસમાં 1 upon r1 minus 1 upon r2 ચલો સૂત્રમાં કિંમત મૂકો 1 upon f એટલે 1 ભાગ્યા n2 જે આપણે શોધવાનો છે એટલે આપણે n માઇનસ હવાનું માધ્યમ એટલે 1 કૌંસમાં 1 upon r1 એટલે પહેલી ત્રિજ્યા 10 સેન્ટીમીટર બીજાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ 1 upon 12 mm n minus 1 થાય ચલો સરવાળો કરો તો 150 લસાઅ કહો તો 15 અહીંયા 10 અહીંયા એટલે 25 થોડું કેલ્ક્યુલેશન કરતા તમને આવડી ગયું હશે તો n માઇનસ 1 ને એકલો પાડો તો ચલો આ અહીંયા આવશે એટલે 150 ઉપર 12 અને 25 નીચે ગણતરી કરો 25 નાળ 5 આવી ગણતરી કરી તો 5 એ કેટલા થાય કેટલા પંચા 30 પંચા થાય બરોબર બીજી ગણતરી 5 6 30 6 2 12 તો આવું લખાય કે n માઇનસ 1 બરાબર 0.5 માઇનસ 1 ને સામે લઈ જાઓ તો પ્લસ 1 ધેટ ઇમ્પ્લાઇઝ n બરાબર 1.5 આપણો બીજો આન્સર આવી ગયો એનો વક્રી ભવનાંક કેટલો હશે પણ નંબર 3 બહુ ટ્વિસ્ટેડ વસ્તુ પૂછે છે ત્રીજામાં તમને શું પૂછ્યું કે બહિર્ગોળ લેન્સ ને હવામાં કેન્દ્ર લંબાઈ એટલે f લખું પણ હવા એટલે air એમાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી એટલે મારે એકની એક વાત બે વાર કરવી પડે જે સૂત્ર આ લખીતું એ જ સૂત્ર ફરી વાર લખો ચલો સૂત્ર 1 upon air is equal to n2 minus n1 upon n1 1 upon r1 minus 1 upon r2 બસ સમજો બેટા f તો 1 ભાગ્યા 20 આપ્યું છે n એટલે જે માધ્યમ આપ્યું છે તે કયું માધ્યમ પૂછ્યું બહિર્ગોળ લેન્સ ને હવામાં તો અત્યારે કાચનો વક્રી ભવનાંક 1.5 લઈએ આ 1 1 upon r1 minus 1 upon r2 as it is ચલો 1.5 માંથી 1 જતું એટલે 0.5 0.5 નીચે આવશે એટલે 20 ગુણ્યા 0.5 એટલે 1 ભાગ્યા 10 1 upon r1 minus 1 upon r2 આને આપણે આ ત્રીજા ભાગનું પહેલું ઇક્વેશન કહીએ ઇક્વેશન નંબર 1 આ ક્યારે કન્ડિશન લાગુ પડી કે જ્યારે પાણીમાં હતું ત્યારે કે હવામાં હતું ત્યારે આ હવામાં હતું હવે જ્યારે પર્ટિક્યુલર પાણીમાં લઈ જાઓ ત્યારે વાત બદલાઈ જાય
એટલે જે પહેલો ભાગ છે એ હવા વાળો કીધો અને બીજો ભાગ પાણી વાળો. ચલો પાણી માં હોય એટલે વોટર લખવું પડે, તો 1/FW N2 - N1/N1 કૌંસમાં 1/R1 - 1/R2 કિંમતો આ તમારે શોધવાનું છે. N2 એટલે કાચ પાણી માં જાય એટલે 1.33 તમારી પાસે બધી જ વેલ્યુ છે, અને આની વેલ્યુ ક્યાંથી લાવવાની? તો આની વેલ્યુ અહીંથી લાવવાની. તો આ વેલ્યુ ડાયરેક્ટ મળશે 1/10. બધી જ વસ્તુ તપાસ છે, ગણતરી કરો આવે જવાબ માટે FW બરાબર આપેલો જવાબ કેટલા સેન્ટીમીટર આવશે? તો અહીં તમે ગણતરી કરશો એટલે 78.2 સેન્ટીમીટર આવશે. જોઈ લો,